આગળ વાત કરીશું મહેસાણાની. મહેસાણા જિલ્લામાં ચોરાસી કડવા પાટીદાર સમાજને તમામ સ્તરે સક્ષમ સમાજ માનવામાં આવે છે અને આ સમાજે વર્ષો પહેલા શરૂ કરાયેલી પ્રેમ લગ્ન સંબંધિત ઝુંબેશ ફરીથી શરૂ કરી છે. ચોરાસી કડવા પાટીદાર સમાજની કારોબારી મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જો દીકરી કોઈ લેભાગુ જોડે પ્રેમજાળમાં ફસાઈને ભાગી જાય છે તો પ્રેમ લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે તેવી સરકાર પાસે માંગણી કરાશે. તેમજ દીકરીના પ્રેમ લગ્નમાં માતા પિતા સંમતિ ના આપે અને લગ્ન નોંધણીમાં સહી ન કરે તો આપોઆપ દીકરીનો મિલકતમાંથી હક નીકળી જાય છે. આ પ્રકારે વાલસોઈ દીકરીઓનું જીવન બચાવવા માટે નિર્ણયો કરવામાં આવ્યા છે. બેટી બચાવો અને બેટી પઢાવોની સરકારની ઝુંબેશને આ પ્રકારના નિર્ણયોના અમલીકરણથી તાકાત મળશે તેવી આશા સાથે મહેસાણા જિલ્લા ચોરાસી કડવા પાટીદાર સમાજે આ ઝુંબેશ શરૂ કરી છે. અમારા ચોરાસી કડવા પાટીદાર સમાજની રવિવારના દિવસે 24મી તારીખે કારોબારી સભા મળી હતી, જેમાં અમે એજન્ડા ઉપર પણ આ કામ લીધું હતું અને એમાં તમામ કારોબારી સભ્યોની વચ્ચે આ મુદ્દો જ્યારે ચર્ચવામાં આવ્યો ત્યારે ઘણા વર્ષોથી જે પરિવારોની દીકરીઓ મા બાપની સંમતિ સિવાય ભાગી જઈને પ્રેમ લગ્ન કરે છે અને એને કાયદાકીય રક્ષણ મળે છે અને જેને કારણે એ પરિવારની દીકરી, જે પરિવારે 21 વર્ષની દીકરી પોતાની રીતે એને સારી શિક્ષિત બનાવીને પોતે પેટે પાટા વધીને મા બાપે ઉછેરી હોય, મોટી કરી હોય અને રાતોરાત કોક લફંગા લુચ્ચા રખડતા છોકરાઓ સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી જાય અને એમાં આપણને રક્ષણ મળતું હોય, સરકારી કાયદો એને રક્ષણ આપતો હોય, તો માનવતાવાદના કારણે પણ એને ક્યાંક મળતું હોય તો એ સમાજરચના ભવિષ્યમાં તૂટવાની સંભાવના છે. આ માત્ર અમારા સમાજની વાત નથી પણ તમામ સમાજો, તમામ જાતિ જ્ઞાતિ નાના મોટા તમામ સમાજોમાં બનતા બનાવોને વખોડી કાઢવા માટેની પહેલ કરી છે અને એ માટે જરૂર પડે તો અમે આજે અમને જ્યારે મને સમાજે સત્તા આપીશ કે ગુજરાતના તમામ જાતિ જ્ઞાતિના નાના મોટા પાટીદાર સમાજ કે અન્ય જ્ઞાતિઓના સમાજના પ્રમુખોને એકત્ર કરી અને આ વાત મૂકી અને બધાની સંમતિ લઈ સરકારમાં રજૂઆત કરવી કે દીકરીના મા બાપની એકની સહી ફરજિયાત રાખવી અને અમે એના વિરોધી નથી. સારી છોકરીઓ સારા છોકરાઓને પ્રસન્ન કરે અને એમના પ્રેમ લગ્ન કરવાની વાત જો મા બાપને વાત કરે એમાં મા બાપને કોઈ વાંધો હોતો જ નથી, પણ જ્યારે એ દીકરી ભાગી જઈને જે આવા લુચ્ચા લફંગાઓ પાસે ભાગ્યા પછી પણ એમને જે મુશ્કેલી ઊભી થઈ તીરે એને અને એના મા બાપને જે સમાજમાં તિરસ્કાર ઊભો થતો હોય છે, સમાજમાં હળદૂત થતા હોય છે, મોઢું બહાર બતાવવાના લાયક રહેતા નથી, ત્યારે એ દીકરીઓને પણ થોડા સમય પછી એ દીકરાઓ આવા લફંગાઓ પોત પ્રકાશીને એ છોકરીને મજબૂર કરી અને એના મા બાપના મિલકતમાં કેસ કરાવીને મિલકતમાં ભાગ માગે છે. જો છેલ્લા ઘણા સમયથી એસપીજી દ્વારા દરેક મા બાપની દીકરી જે ભાગી જાય છે એ બાબતે અમે અભિયાન ચલાવી રહ્યા છીએ, એટલે અમારું એટલા માટેનું અભિયાન છે કે ભાઈ મા બાપ દરેક પોતાની દીકરીને ભણાવી ગણાવીને એટલી તૈયાર કરી દેતા હોય છે કે એ સમયની અંદર જ્યારે દીકરી કોર્ટ મેરેજ કરીને ભાગી જાય છે અને પછી કોર્ટની અંદર કે પોલીસ સ્ટેશન જ્યારે દીકરીનો જવાબ લેવા માટે મા બાપ કે એના પરિવારને બોલાવવામાં આવે છે ત્યારે એ જ દીકરી મા બાપને કે ભાઈને ઓળખવા માટે તૈયાર હોતી નથી, ત્યારે એ મા બાપનો જે આબ ફૂટી પડે છે દુઃખનું, એ સંજોગોની અંદર અમે એવા મા બાપ સાથે છીએ અને આવા કાયદાનું સમર્થન કરીએ છીએ કે આવી દીકરીઓ જ્યારે ભાગી જાય છે એ સમયે શું કરવું જોઈએ. તો અમે અવારનવાર નાટક સ્વરૂપે દીકરીઓ દ્વારા અમે એસપીજી અંજુબેનની અધ્યક્ષતામાં ગામે ગામ નાટક કરી દીકરીઓને જાગૃત કરીએ છીએ. મોબાઈલની અંદર જ્યાં સુધી એના સંબંધ ના થાય ત્યાં સુધી મોબાઈલ અંદર પાબંદી રાખવી, પાસવર્ડ ના રાખવા દેવો, કારણ કે સમજણ વગર જો એને કોર્ટ મેરેજ થઈ જાય અને અસમાજી તત્વો ફરી જ રહ્યા છે. તમે જુઓ તો કોઈ જગ્યાએ કોલેજ હોય, સ્કૂલ હોય કે બસ સ્ટેન્ડ હોય, આવી જગ્યાએ અસમાજી તત્વોના યુવાનો દ્વારા દરેક સમાજની દીકરીઓને જે ફસાવવામાં આવે છે અને જ્યારે કોર્ટ મેરેજ થઈ જાય છે ત્યારે કાયદો જેવો છે કે કાયદાની રીતે દરેક મા બાપને દરેક સમાજ લાચાર હોય છે, તો આવા સંજોગોની અંદર જો દીકરીને જાગૃત કરવાનું દરેક સમાજના ફંક્શનોની અંદર જો શરૂઆત કરવામાં આવે તો ચોક્કસ આમાં કંઈ રિઝલ્ટ આવી શકે અને દીકરીને બચાવી શકીએ. ધર્મના નામે ધાર્મિક સંસ્થાઓ દ્વારા ઉઘાડી લૂંટ કરાતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે હવે આવી બેનામી સંસ્થાઓ ધર્મદાના નામે લૂંટ કરી રહી હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. મહેસાણા જિલ્લામાં આવી જ ધાર્મિક સંસ્થાની સચ્ચાઈ સામે આવતા શહેરમાં ખળભળાટ